ઇકબાલગઢમાં રેલવે અંડરપાસ ફાટકથી સીધે સીધો હાઈવે તરફ બનાવવા ગામજનોને ઉગ્ર માંગ. અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ નજીક આવેલા નાના મોટા ગામડાઓમાં જવા માટે હાઈવે પરથી બાયપાસ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમજ બીજી તરફ ઇકબાલગઢ ગામમાં જવા તેમજ ખેતીડેરી ઉમરકોટ કરજા જેવા ગામોમાં વાહનોની અવર જવર માટે રેલવે ફાટક પાસે અંડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇકબાલગઢ તેમજ આજુબાજુના ગામલોકોના જણાવ્યા અનુસાર આ અંડરપાસનો છેડો રેલવે બહાર જોગાપુરા બાજુ નીકળવાનો હોય આ તરફ વાહનોની અવર જવર માટે ખરેખર ખૂબ જ તકલીફજનક અને સુવિધાઓ ઊભી થાય તેમ છે, જેના કારણે ઇકબાલગઢના આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા આ અંડરપાસ સીધે સીધો ઓવરબ્રિજ જોડેથી હાઈવે તરફ બનાવવામાં આવે જે ઇકબાલગઢ તેમજ આજુબાજુના ગામોના હિતમાં છે, જેથી ગ્રામજનોએ એકત્રિત થઈ ચર્ચા વિચારણા કરી સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, બનાસ ડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, અમીરગઢ મામલતદાર શ્રી, ઇકબાલગઢ સરપંચ તેમજ અંડરપાસ બનાવનાર DFCC પ્રોજેક્ટર મેનેજર આબુરોડ તમામ અધિકારીઓને સંબોધી આ અંડરપાસ રેલવે ફાટકથી ઓવરબ્રિજ જોડે થઈ અને હાઈવે તરફ જતા માર્ગ પર સીધે સીધો બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટરશ્રીને અરજી મોકલવામાં આવી છે. તેમજ અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. અશોક રાણાવસિયા, ZSTV, અમીરગઢ.